મારવા સહિતના ત્રાસથી કંટાળી આપઘાત. સુરતમાં દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી લેતા માતાનું મોત. સાસરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો. પતિ અને સસરાની ધરપકડ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસે રહેતી પરિણીતાએ પોતાની 4 વર્ષની દીકરી આરુષિને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ ગટગટાવી કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક મહિલાના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગત 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યે કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતી જ્યોતિ ઘનશ્યામ વિઠ્ઠલ જાખરડેએ પોતે અને તેની દીકરી આરુષિને એસિડ પીવડાવી દેતા સારવાર માટે મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિનું મોત નીપજ્યું હતું. તો દીકરી આરુષિની તબિયત સારી હતી. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્રના બુલડાણાના ખાતગાંવના ઉમરા અટાળી ગામ ખાતે રહેતા તેમની માતા અરુણાબેન બાબુસિંહ સોળકે પરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા. તેઓ જ્યોતિની લાશનું પીએમ કરાવ્યા બાદ લાશને અંતિમ વિધિ માટે વતન લઈ ગયા હતા. આ બનાવ અંગે અરુણાબેન સોળકેએ ગતરોજ તેની દીકરી જ્યોતિના પતિ ઘનશ્યામ વિઠ્ઠલ જાખરડે, સસરા વિઠ્ઠલ, જેઠ સંતોષ અને જેઠાણી વંદના સંતોષ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેની દીકરી જ્યોતિના લગ્ન ઘનશ્યામ સાથે 2019માં થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન 2 સંતાન હતા, જેમાં એક દીકરી આરુષિ અને દીકરો રુદ્રાક્ષ હતો. લગ્નના 3 મહિના સુધી દીકરી જ્યોતિને સારી રીતે રાખ્યા બાદ તેના પતિ, સસરા અને જેઠ જેઠાણી અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. બનાવના દિવસે પણ જ્યોતિએ ફોન કરી પતિ વિઠ્ઠલ મારઝૂડ કરતો હોવાનું કહ્યું હતું. પોલીસે અરુણાબેનની ફરિયાદ લઈ મૃતક જ્યોતિના પતિ, સસરા અને જેઠ જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ ઘનશ્યામ વિઠ્ઠલ જાખરડે અને સસરા વિઠ્ઠલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 2 દિવસ પહેલાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુર્ગા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો, જેમાં એક મહિલાએ પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસિડ પોતે પી લીધેલ. ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે. પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે, જેથી પોલીસ રૂપે કોઈ નિવેદન લઈ શકાયેલ નથી. ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા, પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા 5 વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી, જેને 2 સંતાનો હતા. એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી, અમને જાણ કરતી. અમે દીકરીનો પરિવારનો ઘર બગડીને તેના માટે અવારનવાર સમાધાનો કરતા, પરંતુ દીકરીએ અંતે કંટાળીને પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલ અને દીકરી ગુજરી ગયેલ છે, એક્સપાયર થઈ ગયેલ છે. જે અનુસંધાને તેમના પતિ, તેમના સસરા તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ આપેલી, જે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી એમના પતિ અને એમના સસરાની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને પરિવારના બીજા સભ્યો જેના વિરુદ્ધ આક્ષેપો છે તેને શોધવાના પ્રયત્નો હાલ ચાલુ છે.